मातृभाषा दिवस पर कांग्रेस प्रवक्ता मनीष दोषीए प्रेस कॉन्फ्रेंस मार्फते राज्य सरकार पर प्रहारो कर्या हता। राज्य सरकारे 8 महानगरों में कचेरी सहित की जगह गुजराती भाषा ने फरजियात करी है। आ मामले कांग्रेस प्रवक्ताए भाजप सरकार ने आड़े हाथ लई कटाक्ष में पूछ्यु हतु कि सरकार ने 27 वर्षे केम मातृभाषा याद आवी। जो सरकार ने खरेखर मातृभाषा एटले के गुजराती प्रत्ये प्रेम होय तो शाळा में गुजराती शिक्षकों ने भर्ती करवी जोईए। आ सिवाय हेमचंद्राचार्य यूनिवर्सिटी में गुजराती विभाग ज नथी एम जणावी कांग्रेसना प्रवक्ताए गुजराती भाषा ने लईने राज्य सरकार की नीति पर सवाल उठाव्या हता। વર્ષોથી ગુજરાતમાં રામલાલ પરીખના કમિટી દ્વારા સૂચવાયેલા સૂચનોથી માતૃભાષાના વિકાસ માટે જે થયેલું તે તમામ વસ્તુમાં અમલીકરણ સાથે ગુજરાત અને ગુજરાતીઓ વિશ્વ આખામાં પથરાયેલા છે। તેવા સંજોગોમાં સરકારને તમામ મોરચે નિષ્ફળ, એટલે મૂળ મુદ્દાથી બેરોજગારીની સમસ્યા હોય, ખેડૂતના મુદ્દા હોય, શિક્ષણમાં ભ્રષ્ટાચાર હોય, આરોગ્ય સેવા કથળી ગઈ હોય, કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ખાડે ગઈ હોય, તેવા સમયે અચાનક ગુજરાતીમાં બોર્ડ એવી વાત કરી। પણ તેમ છતાં જો સરકારને ખરેખર માતૃભાષા માટે પ્રેમ ઉભરાણો હોય તો સરકારને સૌથી પહેલા હું પૂછવા માંગુ છું કે ગુજરાતમાં ગુજરાતી ભાષાના પૂરતા શિક્ષકોની નિમણૂક ક્યારે કરવામાં આવશે? ગુજરાતમાં ગુજરાતી ભાષાના અધ્યાપકોની, ભાષા અધ્યાપકોની ક્યારે નિમણૂક કરવામાં આવશે? રાજ્યની, રાજ્ય સરકારની પોતાની જ યુનિવર્સિટી વિશ્વસંત એવા હેમચંદ્રાચાર્યજીના નામથી ચાલતી પાટણ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો વિભાગ જ નથી, સરકાર એના માટે શું કહેવા માંગે છે? અને કમનસીબી તે જુઓ કે ગુજરાતમાં મોટા પાયે ભાષાના શિક્ષકોની જગ્યા ખાલી હોય, ગ્રામ્ય વિસ્તાર સરકારી શાળાઓ જે ગુજરાતી માધ્યમમાં જ ભણાવતી હોય એવી 5-6 હજાર જેટલી શાળાઓને તારા મારવા જઈ રહી છે સરકાર, અને બીજી બાજુ ગુજરાતીને મને માતૃભાષાને આગળ કરવાની વાત છે। આ દુઃખ થાય છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાની સાથે સાથે ગુજરાતના નાગરિક તરીકે હું માતૃભાષામાં ભણેલો છું, ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં ભણેલો છું, ગુજરાતી માધ્યમમાં ભણેલો છું, ત્યારે એ સમયે ગુજરાતીની જે અવદશા થઈ છે ભાષાની એના માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાની ભ્રષ્ટ સરકાર જવાબદાર।